हेलो बाळको, नमस्ते। आपणे गया रिविजनना फर्स्ट विडियोमां आपणे बाराक्षी करी हती, क थी करीने अ सुधीने। आई होप के तमे बताए ए आखी बाराक्षी पाकी ज करी लीधी हशे, जो कि करी ज लीधी हशे कारण के तमे तो होशियार छो। तो आजे आपणे एक नवो टॉपिक लेवाना छे, जे तमारा FA1 एक्जाममां आवानो छे। सिंपल छे, तमने आवड़ी पण जशे। आपणे नॉर्मल आपणे क वाळी, का वाळी ने के वाळी जे बाराक्षी करी हती एने लगता ज शब्दो हशे, एटले ई तमने तो आवड़ी ज जवाना। अने आ तो तमारो इंटरेस्टनो विषय छे, एटले एनामां तो तमने वधारे इंटरेस्ट आवशे। जो कि आ तमने ख्याल ज हशे, कारण के आ जे बधा शब्दो आवे छे ने, ए आपणी रेग्युलर एटले के रोजिंदा जीवनमां आपणे आ जे शब्दो होय छे ई वापरता जोईए छे, એટલે તો તમને ખ્યાલ જ હશે। તો તમને FA1ની જે એક્ઝામ છે ને, એનામાં બે એવા ક્વેશ્ચન પૂછાશે કે પ્રાણીઓના નામ લખો અને ફળના નામ લખો, જે તમને બે બે જ લખવાના હશે, પણ તમારી રીતે મોઢે લખવાના હશે। એનામાં તમને ઓપ્શન નહીં આપેલા હોય કે તમને કાંઈ કહેવામાં નહીં આવે, એટલે એ તમને પોતાની રીતે લખવાના હશે। તો આજે આપણે પહેલો જે ક્વેશ્ચન છે ને, એના અમુક શબ્દો લઈ લઈએ છીએ, મીન્સ કે પ્રાણીઓના નામ। એ પ્રાણીઓના નામ પણ આપણે એ પ્રમાણે લીધા છે કે જે પ્રમાણે તમને માત્રાઓ કરાવી છે, માત્રા જેટલી કરાવી છે ને એટલે એ જ પ્રમાણે બધા નામ હશે, એના સિવાયના એકે નામ નહીં હોય। તો ચલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ। તો પહેલો છે કે પ્રાણીઓના નામ લખો। તો પ્રાણીઓ તો તમને ખ્યાલ જ હશે, એનિમલ્સ નેમ, તો આપણે પ્રાણીઓના નામ લખવાના છે। તો સૌથી પહેલે આવે છે બ, ળ, દ, આપણે બારાક્ષરી કરી જ લીધી છે। તો આ તો બધા બારાક્ષરીના નોર્મલ શબ્દો છે, જેનામાં કોઈ માત્રા પણ નથી આવતી, તો એ તો તમને યાદ રહી જ જાય। તો એવા સિમ્પલ સિમ્પલ શબ્દો જ તમે યાદ રાખજો, અને જો તમને માત્રાવાળા શબ્દો યાદ રાખવાના હોય, રાખવા હોય જે આપણે માત્રાઓ કરી છે, તો વધારે સારું, તો તમને ઝપાટો લખતા આવડી જશે। તો પહેલો શબ્દ આપણે લીધો બ, ળ, દ, જે આપણે ખેતી કામમાં કામ આવે છે। ત્યાર પછી પ્રાણીઓના નામમાં બીજો જે શબ્દ છે એ છે હ, ર, ણ, એ પણ માત્રા વિનાનો શબ્દ છે, બરોબર। પછી ત્રીજો જે શબ્દ આવે છે એ છે ગ ને આગળ એક માત્રા, ગા, ય, આ શબ્દો તો આપણે રોજ વાપરતા જ હોઈએ છીએ, અને આ પ્રાણીને તો આપણે રોજ જોતા પણ હોઈએ છીએ, એટલે એ પણ સાવ સિમ્પલ છે, જેનામાં ગા એટલે કે આગળ માત્રાવાળી એક જ માત્રા આવે છે। ત્યાર પછીનો શબ્દ જે છે એ છે વને આગળ એક માત્રા, વા, ગ, બરોબર। ત્યાર પછીનો જે પાંચમો શબ્દ છે એ છે સને આગળ એક માત્રા, સા, બ, ર, બરોબર। તો આપણા પ્રાણીના નામ થઈ ગયા। આનામાંથી તમને કોઈ પણ બે જ નામ યાદ રાખવાના હશે, જે તમને ગમે, જે તમને લખતા ફાવે એ પ્રમાણે, બરોબર। ત્યાર પછી આવે છે ફળના નામ લખો। ફળ એટલે કે ફ્રૂટ, જે આપણે રોજ ખાતા જ હોઈએ છીએ। તો સૌથી પહેલો જે શબ્દ છે એ છે સ, ફ, ર, જ, ન, સફરજન, એનામાં એક પણ માત્રા નથી આવતી, નોર્મલ ખાલી મૂળાક્ષરો જ છે, સ, ફ, ર, જ, ન। ત્યાર પછી બીજો શબ્દ છે દ ને આગળ એક માત્રા, દા, દ, મ, દાડમ તો આપણે રોજ ખાતા જોઈએ છીએ, આનામાં માત્રા આવી છે પણ એક જ માત્રા છે, જે આપણે કાવાળી માત્રા કરી હતી ને એ જ રીતે, કે દ ને આગળ એક માત્રા, દા, દ, મ। ત્યાર પછી છે જ ને આગળ એક માત્રા, જા, મ, ફ, ડ, ત્યારબાદ અ, નને આગળ એક માત્રા, ના, ન, સ, અ, ના, ન, સ, અને પાંચમો જે શબ્દ છે એ છે ક ને ઉપર એક માત્રા, કે, ડને આગળ એક માત્રા, અળા, આ એવો શબ્દ છે કે જેનામાં બે માત્રા યુઝ થઈ છે, કે વાળી અને કા વાળી બે માત્રા યુઝ થઈ છે, બરોબર। તો આનામાંથી પણ તમને કોઈ પણ બે યાદ રાખવાના હશે, અને ફળના નામ એનામાંથી તમને બીજો કોઈ પણ ફળ જે આવડતો હોય એ પણ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર ને।